ગતિશીલ ગુજરાતની વાતો કરતી સરકારમાં અધૂરા કામોની પોકાર લોકસભા ચૂંટણીના બહિષ્કાર રૂપે ઉઠવા પામી છે ત્યારે આ વાત છે મહેસાણા જિલ્લાના છેવાડ આવેલા ગામ એટલે કે સતલાસણા તાલુકાના ગોઠડા ગામની કે જ્યાં એક પોઈન્ટ પાસઠ કરોડના ખર્ચે મંજૂર થયેલો માર્ગ આજે પાંચ વર્ષ વીતવા છતાં અધૂરો પડી રહ્યો છે જેનું કામ પૂર્ણ કરવા માટે ગામ લોકોએ ઉઠાવ્યું છે ચૂંટણી બહિષ્કારનો શોર મહેસાણા જિલ્લામાં લોકસભાની ચૂંટણી ટાણે છેવાડે આવેલા ગામમાં ચૂંટણી પ્રચાર કે ચૂંટણી થાય તે પહેલાં જ વિરોધના વંટોળ ઉભા થયા છે મહેસાણા જિલ્લાના છેલ્લા ગામ ગોઠડા અને બનાસકાંઠાના પાંત્રીસ જેટલા ગામોને રોજિંદા વ્યવહાર માટે ઉપયોગી એવા સતરાસણા ગામમાં આ વિરોધ જોવા મળી રહ્યો છે સતરાસણા જવા માટેનો બે કિલોમીટરનો માર્ગ સરકાર દ્વારા એક પોઈન્ટ પાંસઠ કરોડના ખર્ચે મંજૂર કર્યા બાદ આજે પાંચ વર્ષ વીતી ગયા હોવા છતાં હજુ પણ મીટરનો રસ્તો બનાવવામાં આવ્યો નથી જેની અનેક રજૂઆતો અને સ્વાગત કાર્યક્રમમાં લેવાયા બાદ પણ રસ્તા બાબતોની સમસ્યાનો હલ ન મળતા ગોઠડા ગામના ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારનો નિર્ણય કર્યો છે સાથે જ કોઈ પણ રાજકીય માણસોએ ગામમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે ત્યારે સંજોગોમાં ગામ લોકોએ રોડ નહીં તો વોટ નહીં પ્રમાણે પોતાનો અભિગમ અપનાવીને ચૂંટણી પહેલાં રોડ બનાવી આપવા સતલાસરા મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆતો કરી હતી અમારું ગામ ગોઠળા તાલુકો સતલાસના છેવાડાનું ગામ છે અને અહીંયા અમને રોડ નહીં બનતો છેલ્લા બે હજાર તેરથી લગી અને આજ સુધી અમે સરકારોમાં લડતા આવ્યા છીએ પરંતુ અમારો બસો મીટર જે વિવાદિત રોડ પડી રહ્યો છે એના અનુસંધાને અમે ચૂંટણીનો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરેલ છે તંત્ર દ્વારા કોઈ રિપ્લાય અમને મળ્યો નથી બે હજાર તેરથી લગીને આજ સુધી હાઈકોર્ટના ઓર્ડરનું પણ આ લોકોએ અનાધન કરેલો છે એકત્રીસ નવ બે હજાર પંદર તારીખે ઓરલ ઓર્ડર મળેલો એમાં કલેક્ટર સાહેબ મધ્યસ્થી રહી અને એનો નિકાલ કરવાનો પરંતુ હજુ સુધી કોઈ પ્રોસેસ થઈ નથી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર સર્વાનુમતે અમે ગામ લોકોના તમામ સમાજના લોકોએ આ નક્કી કર્યું છે કામને જો વોટ લેવો હોય અમારા ગામનો તો રોડ બનશે તો જ વોટ નકર બાકી અમારે કોઈ રાજકીય માણસની કે કોઈ રાજકીય પાર્ટી કે કોઈ પક્ષની અમારે જરૂર છે નહીં સાહેબ આ રોડ તો છેલ્લા છ સાત વર્ષથી અમે એટલા દુઃખી છે આ રોડ બાબતે કે બધી રીતે તકલીફો છે અમને આથી બધો વ્યવહાર સટલાસનાથી આ બાજુના બેકવર્ડ વિસ્તારના તમામ ગામડા જે પોથરી સાહેબ છે એ પોથરી પોથરી ગામમાં તકલીફ અમને એકલા તકલીફ નહીં ચોમાસામાં રસ્તો કાચો રહી ગયો છે તો તૂટી જાય ને તો સાધન લઈ જવું અમારે કોઈ મોદું થયું તો લઈ જવું હોય તો ક્યાંથી લઈ જવી એ જ અમને તકલીફ છે આ બધું મારે ઘણા પ્રોબ્લેમ હશે એટલા માટે અમારે ના છૂટકે આ બહિષ્કાર કરવો પડે સાહેબ મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ ગામોને સતલા શાળાના બજારો માર્કેટ યાર્ડ આરોગ્ય શિક્ષણ સહિતની રોજિંદી જરૂરિયાત માટે મહત્વાકાંક્ષા ધરાવતો ગોઠડા ગામનો માર્ગ છેલ્લા પાંચ વર્ષથી નિર્માણ ન કરાતા વિદ્યાર્થીઓ દર્દીઓ ખેડૂત અને પરિવહન કરતા વાહન ચાલકો માટે માથાનો દુખાવા સાબિત રૂપ થઈ ગયો છે જેના પગલે સ્થાનિક તંત્ર સહિત કોર્ટના દરવાજા ગ્રામજનોએ ખખડાવ્યા બાદ પણ હાઈકોર્ટે મહેસાણા કલેક્ટરને ચાર વર્ષ પહેલાં મધ્યસ્થી કરીને રસ્તા બાબતે નિકાલ લાવવાના આદેશ પણ તંત્ર ગોળીને પી જતા આજે પણ કોઈ પ્રકારે રસ્તા મામલે તંત્રએ કાર્યવાહી કરી નથી જેનો રોષ ઠાલવતા ગોઠડા ગામના લોકોએ આવનારી લોકસભાની ચૂંટણીમાં લોકશાહીના પર્વનો બહિષ્કાર કરીને રોડ નહીં તો વોટ નહીંના સૂત્ર સાથે ચૂંટણી પંચને રસ્તાની સમસ્યા મામલે નિકાલ લાવવા રજૂઆત કરી છે તો ગામમાં કોઈ પણ રાજકીય વ્યક્તિના આવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે આ જુદે કદે ગામમાં બસ આવી નહીં પહેલા આવતી પર અત્યારે આ રોડ રોડ નથી તે વળવાની જગ્યા નહીં ગામમાં એના કારણે બસ આવતી નહીં અને સટલાસના ના જવા માટે બહુ તકલીફ પડે કોઈ સાધન બીજું કઈ આવતું નહીં ચાલીને જવું પડે ટ્યુશનનો ટાઈમ હોય તો અડધો કલાક કલાક લેટ પહોંચે એક ટુ છોડી દેવું પડે આ રોડની તકલીફ બહુ પડે સાહેબ જરા ચમાસામાં કયો અત્યારે કયો હાલ બી એક્સિડન્ટ નો નેટ છે એક્સિડન્ટ થઈ જાય છે અને આ ભઈ અહીંયા જ્યાં સાહેબ ભઈ નું જે ખેતર છે ને ભઈ રોડ કલેક્શન કરતા નથી સારી રીતના અહીંયાથી આગળ પેલા પટેલ સમાજ ના કે આ ના થાય પેલા કો આ ના થાય અને કલેક્શન કેટ ના થાય સ્થાનિકોએ લગાવેલા ચૂંટણી બહિષ્કારના બેનરો અને નારાજગી મામલે જ્યારે અમારી ટીમે સતરાસમાં મામલતદારનો સંપર્ક કરવા રૂબરૂમાં કચેરી પહોંચતા ત્યાં જ સાહેબ બીમારીના બહાના તળે ઓફિસ ટાઈમ પૂરો થયા તે પહેલાં જ ઘરે રવાના થઈ ગયા હતા તે જોતાં નિંદ્રાધીન તંત્ર હોય ત્યાં જનતાની સમસ્યાનો ઉકેલ કેવી રીતે આવે તે સમજી શકાય છે ત્યારે લોકશાહીનો પર્વ દેશને મજબૂત બનાવવા મતદારોના મતાધિકાર પર ઉજવાય છે જોકે તંત્ર સામે નારાજગી ચતાવતા સતળાસણા તાલુકાના ગોઠડા ગામના રોડ નહીં તો વોટ નહીં સૂત્ર સાથે લોકસભા ચૂંટણીનો બહિષ્કાર અને રાજકીય વ્યક્તિઓને ગામમાં પ્રવેશ બંધી મામલે ચૂંટણી પંચ કેવા નિર્ણય લેશે તે તો હવે જોવાનું જ રહ્યું અશ્વિન પંચાલ નિર્માણ ન્યૂઝ વિસનગર